નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ના ચેપ્ટર નંબર 3 ના લેક્ચર નંબર 5 માં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ અને અવરોધકતાનો ઉદ્ગમ આની વિશે અભ્યાસ કરીશું. તેમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ, ડ્રિફ્ટ વેગ, વેગ એટલે તો શું થાય, આપણે ખબર જ છે, વેગ બરાબર અંતરના છેદમાં સમય. હવે કોઈ ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતો છે અસ્ત વ્યસ્ત, જ્યારે એનો માર્ગ બદલાય છે, મતલબમાં જ્યારે તે કોઈ જગ્યાએ અથડામણ અનુભવે છે, મતલબમાં ઇલેક્ટ્રોન એ થી બી, બી થી સી, સી થી ડી ને ડી થી ઈ સુધી ગતિ કરાય છે, મતલબમાં બી પાસે, સી પાસે અને ડી પાસે તેની અથડામણ થાય છે. અથડામણ દરમિયાન તેના વેગમાં શું જોવા મળશે, તો કે વેગની દિશા બદલાશે. હવે આ ઇલેક્ટ્રોનને કોઈ વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરવામાં આવે, વિદ્યુત ક્ષેત્ર ઈ, આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે, તો વિદ્યુત ક્ષેત્રને લીધે ઇલેક્ટ્રોન ઉપર શું લાગશે, તો કે બળ. આ બળને લીધે તેના માર્ગમાં થોડો ઘણો શું જોવા મળશે, તો કે ફેરફાર, કારણ કે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રને લીધે સદિશ એફ બરાબર સદિશ ઈ ઇન્ટુ ક્યુ અનુસાર બળ અનુભવે છે, અને તેનું અંતિમ સ્થાન ઈને બદલે ક્યાં મળશે, ઈ પ્રાઇમ, મતલબમાં ઈ થી ઈ પ્રાઇમ જેટલું તેનું શું થશે, તો કે સ્થાનાંતર. આ સ્થાનાંતરને લીધે આપણે ડેલ્ટા એક્સ. તેથી ડ્રિફ્ટ વેગ વીડી બરાબર ડેલ્ટા એક્સ ના છેદમાં ના માટે લાગતો સમયગાળો એટલે કે ડેલ્ટા ટી. હવે ઇલેક્ટ્રોનની અસ્ત વ્યસ્ત ગતિ માટે અને વેગ કેવી રાશિ છે, તો કે સદિશ. અસ્ત વ્યસ્ત ગતિ કરે છે જેને લીધે તેનો સરેરાશ વેગ આપણને કેટલો મળશે, તો કે શૂન્ય. સરેરાશ વેગ બરાબર કેટલો થશે, તો કે શૂન્ય, કારણ કે તેની અસ્ત વ્યસ્ત ગતિને લીધે જેટલા ઇલેક્ટ્રોન ડાબી બાજુ જશે એટલા જ ઇલેક્ટ્રોન જમણી બાજુ જશે, જેને લીધે એનો પરિણામી વેગ કેટલો થઈ જાય, ઝીરો. આવા કોઈ પણ સુવાહકમાં કેટલા ઇલેક્ટ્રોન હશે, ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર કેપિટલ એન. તો આમાંથી આઈ માં ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોન નો સરેરાશ વેગ વી આઈ બરાબર ટોટલ ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી છે, એન, તો એક ના છેદમાં એન સિગ્મા આઈ બરાબર એક થી એન વી આઈ બરાબર કેટલા થશે, તો કે શૂન્ય. વેગ કેવી રાશિ છે, સદિશ, તને સદિશ વડે દર્શાવી શકીએ. હવે ઇલેક્ટ્રોન પર લાગતું બળ પર વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ એફ બરાબર ઇક્યુ, આપણે જાણીએ જ છીએ એફ બરાબર, તો કે એમ એ E એટલે વિદ્યુત ક્ષેત્ર, ક્યુની જગ્યાએ ઇલેક્ટ્રોન વિદ્યુત પર માઇનસ E. તેથી પ્રવેગ A બરાબર માઇનસ E સ્મોલ E ના છેદમાં M, જ્યાં E બરાબર વિદ્યુત ક્ષેત્ર, E બરાબર મૂળભૂત વિદ્યુત ભાર, બરાબર 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત કુલમ, અને એમ બરાબર ઇલેક્ટ્રોન નો દર. તેથી અચળ તરીકે ગતિ માટે ગતિ માટેનું સમીકરણ શું હતું, તો કે અંતિમ વેગ v બરાબર v0 પ્લસ kt.
તો અંતિમ વેગ ને આપણે કેપિટલ વી વડે દર્શાવી દઈશું દિસ વી. પ્રારંભિક વેગ તો કે I માં કણ માટે VI પ્લસ પ્રવેગ A અને I માં કણ માટે લાગતો સમય એટલે કે TI. તેથી સદિશ V બરાબર સદિશ VI પ્લસ એની જગ્યાએ માઇનસ કેપિટલ E સ્મોલ ઈના છેદમાં M ઇન્ટુ TI. હવે બધી બાજુ સરેરાશ લઈ તો સરેરાશ સદિશ V બરાબર સરેરાશ સદિશ VI માઇનસ સદિશ E સ્મોલ ઈના છેદમાં M ઇન્ટુ સરેરાશ TI. હવે બધા જ ઇલેક્ટ્રોન માટે માટે TI TI એટલે કે અથડા માં વચ્ચેનો સમય બધા જ ઇલેક્ટ્રોન માટે TI સમાન હશે નહીં. આથી બધા ઇલેક્ટ્રોન માટે TI ની કિંમત મેળવવા માટે આપણે કેવું મૂલ્ય લેવું પડશે? સરેરાશ. કેવું મૂલ્ય? સરેરાશ. અને આ સરેરાશ મૂલ્યને કહેવાય રિલેક્સેશન સમય. રિલેક્સેશન સમય, સમય ઇંગ્લિશમાં કહીશું આપણે ટાઈમ, રિલેક્સેશન ટાઈમ તો કહે છે. તેથી હવે સરેરાશ વેગ તો કે સદિશ V બરાબર સરેરાશ વેગ ની કિંમત તો કેટલી હતી? ઝીરો. કારણ કે સરેરાશ VI બરાબર એકના છેદમાં N સિગ્મા I બરાબર એક થી N VI બરાબર કેટલી કિંમત લીધી છે? શૂન્ય. માઇનસ કેપિટલ E સ્મોલ ઇના છેદમાં M ઇન્ટુ રિલેક્સેશન સમય ટો. અને આ જે સરેરાશ વેગ છે એને કહેવાનો છે આપણે ડ્રિફ્ટ વેગ. તો ડ્રિફ્ટ વેગ VD બરાબર માઇનસ કેપિટલ E સ્મોલ ઇના છેદમાં M ઇન્ટુ ટો. ડ્રિફ્ટ વેગનો એકમ તો વેગ બરાબર અંતર ભાંગ્યા સમય, તે મુજબ એનો એકમ આવશે મીટર પર સેકન્ડ. અને રિલેક્સેશન ટાઈમ નો એકમ સમયને લીધે એકમ થવાનો છે, સેકન્ડ થવાનો છે. એમ એટલે કેમ દોર લેવાનું છે? ઇલેક્ટ્રોન નું દોર એમ બરાબર એમ ઈ, એની કિંમત 9.1 × 10⁻³ કિલોગ્રામ. ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને અવરોધકતાનો ઉદગમ. ઇલેક્ટ્રોન ભારે અને જડિત આયનો સાથે અથડામણ અનુભવે છે, પરંતુ અથડામણ બાદ તેઓ એ જ ઝડપથી પરંતુ અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરે છે. દિશા બદલાશે એને લીધે આપણે કેવી ગતિ મળશે? તો કે પ્રવેગી ગતિ. હવે જો બધા જ ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઈએ તો અસ્તવ્યસ્ત દિશાને કારણે તેનો સરેરાશ વેગ કેટલો થશે? શૂન્ય. આમ જો n જેટલા ઇલેક્ટ્રોન હોય ને તે પૈકી I માં ઇલેક્ટ્રોન આપેલ સમયે વેગ VI હોય તો VI બરાબર એકના છેદમાં n સિગ્મા I બરાબર એક થી n VI બરાબર કેટલા થશે? ઝીરો. કારણ કે સરેરાશ વેગ કેટલો આવશે? શૂન્ય. હવે તેવી પરિસ્થિતિનો વિચાર કરો કે જેમાં વિદ્યુત ક્ષેત્ર હાજર હોય. હવે વિદ્યુત ક્ષેત્ર હાજર હોય એનાથી શું થાય? તો કે વિદ્યુત ક્ષેત્રને લીધે ઇલેક્ટ્રોનના માર્ગમાં બી થી બી પ્રાઇમ જેટલું શું જોવા મળશે? તો કે સ્થાનાંતર. કારણ કે વિદ્યુત ક્ષેત્રને લીધે ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ
દિશામાં એફ બરાબર કેપિટલ ઈ સ્મોલ ઈ જેટલું વિદ્યુત બળ લાગે છે અને આ બળને લીધે ઇલેક્ટ્રોનમાં ઉદભવશે તો કે પ્રવેગ, અને આ પ્રવેગને લીધે શું થશે તો ઇલેક્ટ્રોનનું સૂક્ષ્મ સ્થાનાંતર થશે. વિદ્યુત બળ એફ બરાબર ક્યુવી ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ છે એટલે એફ ની જગ્યાએ એમ એ અને માઇનસ ઈ ઇન્ટુ એ. ઇલેક્ટ્રોનનો પ્રવેગ એ બરાબર માઇનસ ઈ કેપિટલ ઈ ના છેદમાં એમ માઇનસ ઈ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર એમ. ઇલેક્ટ્રોનનો દળ 9.1 ગુણ્યા 10^-31 ઘાત કિલોગ્રામ ઈ આપેલ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. હવે ફરીથી ટી સમય આઈ માં ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લ્યો. ધારો કે આ ઇલેક્ટ્રોનની અથડામણ બાદ ટીઆઈ જેટલો સમય પસાર થયો છે. જો અગાઉની અથડામણ બાદ તરત જ વેગ વીઆઈ હોય તો ટી સમયે તેનો અંતિમ વેગ કેટલો લેવાનો છે? વીઆઈ નીચે મુજબ આપી શકાય. અંતિમ વેગ વી બરાબર વી ઝીરો પ્લસ એ ટી. તેથી વીઆઈ બરાબર વી ઓઆઈ પ્લસ એ ઇન્ટુ ટીઆઈ. વીઆઈ ની જગ્યાએ વી આઈ વી ઝીરો આઈ. શરૂઆતમાં જે આપણે સરેરાશ વેગ એટલે કે એનો પ્રાથમિક વેગ વી આઈ પ્લસ એ ની કિંમત માઇનસ ઈ કેપિટલ ઈ ના છેદમાં એમ અને ટી ની જગ્યાએ ટી આઈ. બધી બાજુ સરેરાશ મૂલ્ય લઈ ગયો. પછી અગાઉની અથડામણ બાદ ટી આઈ જેટલા સમયગાળામાં સમીકરણ બે મુજબ પ્રવેગિત થયો હશે. ટી સમયે ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ એ બધા જ વીઆઈ ઓ ની સરેરાશ હશે. પણ સમીકરણ એક મુજબ વીઆઈ ઓ ની સરેરાશ મૂલ્ય તો કેટલું લેવાનું છે? ઝીરો. એટલે આ ભાગ કેટલો થઈ જાય? વીઆઈ સરેરાશ ની કિંમત કેટલી થઈ જાય? તો કે શૂન્ય. કારણ કે અથડામણ બાદ તરત જ ઇલેક્ટ્રોન ના વેગ ની દિશા સંપૂર્ણ રીતે અસ્ત વ્યસ્ત છે. ઇલેક્ટ્રોન વચ્ચેની અથડામણો નિયમિત સમયગાળે થતી નથી. એટલે બધા ઇલેક્ટ્રોનો એક સમાન સમયમાં અથડાતા નથી. બધા ઇલેક્ટ્રોનની અથડામણ માટેનો સમય જુદો જુદો છે, પણ અસ્ત વ્યસ્ત સમયગાળે થાય છે. ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયને ઇલેક્ટ્રોનનો આરંભ સમય એટલે કે રિલેક્સેશન સમય કહે છે, જેને શેના વડે દર્શાવવાનો છે? ટો વડે. આપેલ સમય અમુક ઇલેક્ટ્રોન ટો કરતા વધારે, જ્યારે અમુક ઇલેક્ટ્રોન ટો કરતા ઓછા સમય પસાર કર્યો હશે. અર્થાત બીજા શબ્દમાં સમીકરણ ત માં આઈ બરાબર એક થી એન ના મૂલ્ય માટે આવતો સમય ટી આઈ એ કેટલાક ઇલેક્ટ્રોન માટે ટો કરતા ઓછો, જ્યારે બીજા માટે ટો કરતા વધારે. તેથી ટીઆઈ ના આ મૂલ્યની સરેરાશ કિંમત કેટલી થશે? ટો. તેથી આમ કોઈ પણ આપેલ ટી સમયે સમીકરણ ત્રણ નું એન ઇલેક્ટ્રોન પરનું સરેરાશ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ વીડી આપે છે. તેથી વીડી બરાબર વીઆઈ સરેરાશ. વીડી બરાબર વીઆઈ સરેરાશ ની કિંમત મૂકી ગયો. વીઆઈ સરેરાશ ની કિંમત કેટલી આવશે? ઝીરો. અને ટીઆઈ સરેરાશ ની કિંમત તો કે રિલેક્સેશન સમય. તો સમીકરણમાં કિંમત મૂકો, એની ઉપરથી ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ વીડી બરાબર માઇનસ સ્મોલ ઈ કેપિટલ ઈ ના છેદમાં સ્મોલ એમ ઇન્ટુ ટો. સમીકરણ દર્શાવે છે કે ઇલેક્ટ્રોન પ્રવેગિત હોવા છતાં સમયથી સ્વતંત્ર એવા સરેરાશ વેગથી ગતિ કરે છે. આ ઘટનાને ડ્રિફ્ટ અથવા સમીકરણ ચાર ને ડ્રિફ્ટ વેગનું સૂત્ર કહે છે. અવરોધકતાનો ઉદ્ગમ. પહેલા તો આપણે કોઈ એ આડછેદ ધરાવતો વાહક ધારી લઈ. આ વાહકનું ક્ષેત્રફળ કેટલું છે અને આડછેદનું? તો કે એ. વાહકમાં વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવી હતી. તો વાહકમાં ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની કઈ તરફ ગતિ કરશે? તો કે વિરુદ્ધ દિશામાં. એટલે ઇલેક્ટ્રોન ઈ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. અને આ ઇલેક્ટ્રોનની ગતિની લીધે જે પ્રવાહનું નિર્માણ થશે તે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં.
ધારી લઈ કે આ વાહકની લંબાઈ કેટલી છે L અને ઇલેક્ટ્રોનનો વેગ હવે કયો વેગ આપણે લેવાનો છે તો કે ડ્રિફ્ટ વેગ કેટલો લેવાનો છે VD ડ્રિફ્ટ વેગ એટલે અંતરના છેદમાં સમય અંતર કેટલું છે તો કે L સમય તો કે ડેલ્ટા T બરાબર VD તેથી L બરાબર VD ઇન્ટુ ડેલ્ટા T તેથી વાહકનું કદ V બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કારણ કે આડછેદનું ક્ષેત્રફળ A છે અને એની લંબાઈ કેટલી છે L તેથી કેપિટલ V બરાબર VD કેપિટલ A ઇન્ટુ ડેલ્ટા T સૌ પ્રથમ વાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એટલે તો કે સંખ્યા ઘનતા સ્મોલ m બરાબર સંખ્યાના છેદમાં કદ એટલે કે કેપિટલ n ના છેદમાં v તેથી સંખ્યા કેપિટલ n બરાબર સ્મોલ n ઇન્ટુ v લખાશે કેપિટલ v ની કિંમત મૂકી ગયો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર n એ ડ્રિફ્ટ વેગ vd ઇન્ટુ ડેલ્ટા t હવે આને લીધે વાહક પરનો વિદ્યુતભાર પણ કોનો લેવાનો છે આપણે ઇલેક્ટ્રોનનો તો q બરાબર n e ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો છે માઇનસ બરાબર માઇનસ n e a v d ડેલ્ટા t તેના પછી વિદ્યુતપ્રવાહ I બરાબર ડેલ્ટા q ના છેદમાં ડેલ્ટા t તેથી I બરાબર ડેલ્ટા q ની કિંમત કેટલી હતી તો કે n માઇનસ a vd ઇન્ટુ ડેલ્ટા t એના છેદમાં ડેલ્ટા t ડેલ્ટા t થશે કેન્સલ એ જવાબ આવશે માઇનસ n e a vd પરંતુ વિદ્યુત પ્રવાહની દિશા ક્યાં હશે તો કે ઇલેક્ટ્રોનના વહનની વિરુદ્ધ દિશામાં તેથી પ્રવાહ I આ કેવો હતો માઇનસ તો આપણે પ્રવાહ કેવો લેવો પડશે પ્લસ તેથી I બરાબર n e a vd હવે ડ્રિફ્ટ વેગ vd બરાબર તો કે કેપિટલ E સ્મોલ e એના છેદમાં m ઇન્ટુ રિલેક્સેશન સમય τ તો પ્રવાહનું સમીકરણ મળશે આપણને n e a ઇન્ટુ કેપિટલ E સ્મોલ e ના છેદમાં m ઇન્ટુ τ તેથી પ્રવાહ I બરાબર n a કેપિટલ E સ્મોલ e સ્ક્વેર ના છેદમાં m ઇન્ટુ રિલેક્સેશન સમય τ આ સમીકરણ પરથી પ્રવાહ ઘનતા જે બરાબર વિદ્યુત પ્રવાહના છેદમાં ક્ષેત્રફળ એટલે આ સમીકરણનો ઉપયોગ કરશું આપણે તો E અને A થાય કેન્સલ એટલે n e v d તેથી હવે VD ની કિંમત મૂકશું એટલે કે બીજા સમીકરણનો ઉપયોગ કરશું તો પ્રવાહ ઘનતા જે બરાબર n e સ્મોલ e સ્ક્વેર ના છેદમાં m ઇન્ટુ રિલેક્સેશન સમય τ હવે પ્રવાહ ઘનતા
जे बराबर अच्छा सूत्र आ गया तू e बराबर जे इनटू रो એટલે કે જેના છેદમાં સિગ્મા તો પ્રવાહ ઘનતા જે બરાબર સિગ્મા ઇન્ટુ ઈ તેથી સિગ્મા બરાબર વાહકતા બરાબર જેના છેદમાં ઈ હવે આગળનું સમીકરણ તો કે જે બરાબર એન ઈ સ્મોલ ઈ સ્ક્વેરના છેદમાં એમ into to to અહીંયા છેદમાં શું છે e તો e અને e તો કેન્સલ થઈ એટલે સમીકરણ આવશે n e સ્ક્વેર to ના છેદમાં m તો અહીંથી વાહકતા સિગ્મા છેલે છે રિલેક્સેશન સમય to ને વાહકતાના વ્યસ્તને શું કહી છે આપણે તો કે અવરોધકતા અવરોધકતા rho બરાબર એક ના છેદમાં સિગ્મા એટલે સમીકરણ મળશે એમ ના છેદમાં એની સ્ક્વેર ના છેદમાં ટો તેથી વાહક અવરોધકતા જો છે જે એક ના છેદમાં ટો ધાતુની અવરોધકતાનું સૂત્ર વૃષ્ટને કારણે ઈ જેટલા લંબ એવા કોઈ પણ આડછેદ ક્ષેત્રફળમાંથી વિદ્યુતભારનું ચોખ્ખું વહન થાય છે સુવાહકના અંદરના ભાગમાં એક સમતલ્ય સપાટી વિચારો કે જેનું ક્ષેત્રફળ કેટલું છે એ તેને દોરેલ લંબ એટલે કે ક્ષેત્રફળ સદીશ વિદ્યુત ક્ષેત્રની સમાંતર હોય આ બાજુ વિદ્યુત ક્ષેત્ર સદીશ છે અને આ બાજુ સપાટીને દોરેલ સદીશ એ ડ્રિફ્ટને કારણે ડેલ્ટા એક્સ બરાબર ડ્રિફ્ટ વેગ વીડી બરાબર ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી તો ડેલ્ટા એક્સ બરાબર વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલા અંતરે રહેલા બધા જ ઇલેક્ટ્રોન આ ક્ષેત્ર પર ને પસાર કરી જશે ધાતુમાં એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ એન એટલે સંખ્યા ઘનતા એટલે ઓકે સંખ્યાના છેદમાં કદ સંખ્યા કોની લેવાન છે તો ઇલેક્ટ્રોનની સંખ્યાના છેદમાં કદ ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ તો આવા ઈ આડછેદ દ્વારા અને વીડી ઇન્ટુ ડેલ્ટા ટી લંબાઈના વાહકમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એન સ્મોલ એન બરાબર કેપિટલ એન ના છેદમાં કદ તેથી સ્મોલ એન બરાબર કેપિટલ એન કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ ક્ષેત્રફળ વાહકની લંબાઈ એટલે લીધેલી છે ડેલ્ટા એક્સ એટલે ડેલ્ટા એક્સ તેથી ઇલેક્ટ્રોનની સંખ્યા એન બરાબર એન એ વી ડી ડેલ્ટા ટી દરેક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો છે માઇનસ સી ધરાવતો હતી ડેલ્ટા ટી સમયમાં આપેલ ક્ષેત્રમાંથી પસાર થતો વિદ્યુતભાર ક્યુ બરાબર એન ઈ એન ની કિંમત મૂકી દે એટલે ક્યુ નું સૂત્ર આવશે ક્યુ બરાબર માઇનસ એન ઈ એ વી ડી ડેલ્ટા ટી વિદ્યુત ક્ષેત્ર એની ડાબી બાજુએ વિદ્યુત ક્ષેત્ર ઈ ડાબી બાજુએ લાગતો હોવાથી સપાટી માંથી અને એની દિશામાં પસાર થતો કુલ વિદ્યુત ભાર તેના ઋણ મૂલ્ય બરાબર અર્થાત કે આ માઇનસ છે તો આ વિદ્યુત ભાર કેવો લેવાનો છે પ્લસ તેથી ડેલ્ટા ટી સમયમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ બરાબર ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી ક્યુ ની કિંમત મૂકી એટલે સમીકરણ મળશે આઈ બરાબર એન ઈ એ વીડી હવે ડ્રિફ્ટ વેગ વીડી બરાબર તો કે સ્મોલ ઈ કેપિટલ એ ના છે ઈ ના છે ડ્રિફ્ટ વેગ વીડી બરાબર સ્મોલ ઈ કેપિટલ ઈ ના છેદમાં એ મીન્ટુ તો પ્રવાહના સમીકરણમાં મૂકી ગયો એની કિંમત ડ્રિફ્ટ વેગની તો છેલ્લું સમીકરણ આઈ બરાબર એન ઈ સ્ક્વેર એના છેદમાં એમ ઇન્ટુ ઈટી તેની ઉપરથી પ્રવાહ ઘનતા એટલે વિદ્યુત પ્રવાહના છેદમાં ક્ષેત્રફળ ઉપરના સમીકરણમાંથી એ થઈ જશે કેન્સલ લો પ્રવાહ ઘનતાનું સમીકરણ જે બરાબર એન ઈ સ્ક્વેર ટો ના છેદમાં એમ ઇન્ટુ ઈ સદિશ રૂપે લખો તો આ બાજુ પ્રવાહ ઘનતા સદિશ રાશિ છે બીજી બાજુ વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે વળી પ્રવાહ ઘનતા જે બરાબર સિગ્મા ઇન્ટુ સદિશ ઈ
જેની જગ્યાએ સિગ્મા સદિશ મૂકીએ તો બંને બાજુથી ઈ થઈ જશે કેન્સલ, તો સિગ્મા બરાબર એની સ્ક્વેર ટો ના છેદમાં એમ. અને વાહકતાના વ્યસ્તને શું કહેવાય? તો કે અવરોધકતા. તેથી અવરોધકતા રો બરાબર એમના છેદમાં એની સ્ક્વેર ઇન્ટુ ટો, સિગ્મા ચલે છે ટો, તેથી અવરોધકતા ટો અવરોધકતા ચલે છે એકના છેદમાં.